છે આપણે સૌ તોફાની તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવા ટોપિક તરફ આગળ વધીશું તમે અહીંયા જોઈ શકો છો બોર્ડ ઉપર કે એક બોક્સની અંદર કેટલાક શબ્દો લખેલા છે અને અહીંયા એને બે ભાગમાં આપણે વહેંચ્યા છે તો પહેલી સૂત્રમાં છે માણસ બનાવી શકે અને બીજી બાજુ અહીંયા લખ્યું છે માણસ ન બનાવી શકે તો અહીંયા જે વસ્તુઓના નામ કે જે શબ્દો લખ્યા છે એમાંથી આપણે વર્ગીકરણ એટલે કે બે ભાગમાં વહેંચીશું કે કઈ વસ્તુ માણસ બનાવી શકે અને કઈ વસ્તુ માણસ ન બનાવી શકે તો આપણે એક એક શબ્દ વાંચીશું અને એને બે ભાગમાં વહેંચતા કરીશું તો જુઓ પહેલા અહીંયા કયા કયા શબ્દો લખ્યા છે એ પહેલા આપણે એકવાર જોઈ લઈએ ડિંગલી તારા ફુગ્ગા ચોકલેટ ચાંદો વિમાન આકાશ ગાડી પાણી માળા પતંગિયા ટેબલ શંખ છીપલા ખુરશી અને સૂર્ય તો એક પછી એક આપણે જોઈએ તો પહેલા તમે એ જોઈ શકો છો કે કયો શબ્દ લખ્યો છે બોક્સની અંદર ડિંગલી તો ડિંગલી હવે માણસ બનાવી શકે અને માણસ ન બનાવી શકે તો ડિંગલી તમને બજારમાં મળે છે આપણે જોઈએ છીએ તો એ ડિંગલી માણસ બનાવી શકે છે તો ડિંગલી એ આપણે અહીંયા લખીશું કે માણસ બનાવી શકે તો ડિંગલી શબ્દ આ બોક્સની અંદર આપણે આ બાજુ લખીશું કે માણસ બનાવી શકે તો ડિંગલી લખેલું છે તે આપણે આ બાજુ લખીશું ડિંગલી હવે એના પછીનો શબ્દ જુઓ લખેલો છે તારા તો વિદ્યાર્થી મિત્રો તારા એ માણસ બનાવી શકે નહીં એ કોણ બનાવે છે કુદરત એટલે કે ભગવાન માણસ ન બનાવી શકે એટલે કે તારાનું સર્જન માણસ કરી શકતો નથી તો એ શબ્દ આપણે માણસ ન બનાવી શકે એ બાજુના બોક્સમાં લખીશું તો આ બાજુ લખીશું તારા હવે જુઓ અહીંયા શબ્દ લખેલો છે ફુગ્ગા તો ફુગ્ગા માણસ બનાવી શકે છે તો માણસ બનાવી શકે એ વિભાગમાં આપણે લખીશું ફુગ્ગા તો એ શબ્દ આપણે અહીંયા લખી દઈશું માણસ બનાવી શકે હવે એના પછીનો શબ્દ જુઓ લખેલું છે ચોકલેટ તમને બધાને ભાવે છે વિદ્યાર્થી મિત્રો કે ચોકલેટ બજારમાં મળે છે અને કોણ બનાવે છે માણસ જ બનાવે છે તો ચોકલેટ શબ્દ પણ માણસ બનાવી શકે એમાં આપણે લખીશું ચોકલેટ માણસ બનાવી શકે હવે બોક્સની અંદર જુઓ એના પછીનો શબ્દ લખ્યો છે ચાંદો ચાંદો ક્યાં હોય છે આકાશમાં એનું સર્જન એટલે કે કોણે બનાવ્યો છે ભગવાન તો એ માણસ બનાવી શકતો નથી માટે ચાંદો શબ્દ આપણે માણસ ન બનાવી શકે એ બાજુના બોક્સમાં લખીશું તો ચાંદો લખીશું માણસ ન બનાવી શકે હવે એના પછીનો શબ્દ જુઓ વિમાન વિમાન માણસ બનાવી શકે છે આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો આકાશમાં વિમાન ઉડે છે તો એ વિમાન કોણે બનાવ્યું છે માણસ જ બનાવી શકે છે તો વિમાન તો માણસ બનાવી શકે તો આ બાજુના બોક્સમાં વિમાન એ શબ્દ આપણે લખીશું માણસ બનાવી શકે હવે પછીનો શબ્દ છે આકાશ તો આકાશ નું સર્જન એટલે કે આકાશ માણસ બનાવી શકતો નથી બનાવ્યું છે ભગવાન તો આકાશ એ શબ્દ પણ આપણે લખીશું આ બાજુ એટલે કે માણસ ન બનાવી શકે તો આકાશ શબ્દ લખીશું માણસ ન બનાવી શકે ના બોક્સમાં હવે જુઓ એના પછીનો શબ્દ બોક્સમાં લખેલો છે ગાડી તો ગાડી કોણ બનાવે છે માણસ જુદી જુદી ગાડીઓમાં આપણે ફરીએ છીએ તો એ ગાડીઓ કોણે બનાવી હોય છે માણસે એટલે કે ગાડી માણસ બનાવી શકે છે તો ગાડી શબ્દ આપણે માણસ બનાવી શકે એ બાજુના વિભાગમાં લખીશું ગાડી હવેનો શબ્દ છે પાણી તો પાણી માણસ બનાવી શકતો નથી કોણ બનાવે છે કુદરત એટલે કે ભગવાન તો પાણીનો શબ્દ લખીશું આપણે માણસ ન બનાવી શકે તો પાણી શબ્દ લખીશું આપણે માણસ ન બનાવી શકે એ વિભાગમાં
પછીનો શબ્દ છે પતંગિયા પતંગિયા પતંગિયાનું સર્જન પતંગિયું કોણ બનાવે છે કુદરત એટલે કે ભગવાન માણસ બનાવી શકતો નથી તો આ બાજુ લખીશું પતંગિયા હવે એના પછીનો શબ્દ જુઓ ટેબલ તો ટેબલ પણ આપણા દરેકના ઘરમાં હોય છે શાળામાં તમે જોઈ શકો છો મોટી મોટી ઓફિસોમાં તો આ ટેબલ કોણ બનાવે છે સુથાર આપણે વ્યવસાયકારોમાં પણ જોયું છે જો લાકડાનું હશે તો સુથાર અને લોખંડનું હશે તો લુહાર એટલે કે એ પણ એક માણસ જ છે માટે ટેબલ કોણ બનાવે છે માણસ બનાવી શકે તો ટેબલ શબ્દને આપણે માણસ બનાવી શકે તે વિભાગમાં લખીશું ટેબલ હવે એના પછીનો શબ્દ જુઓ સંઘ સંઘ કયા વિભાગમાં આવશે માણસ ન બનાવી શકે સંઘ માણસ બનાવી શકતો નથી તો સંઘ શબ્દ આપણે લખીશું માણસ ન બનાવી શકે એ વિભાગમાં છીપલા એ પણ આપણે દરિયા કિનારે જોવા મળે છે તો એ પણ કોણ માણસ બનાવી શકતો નથી કોણું સર્જન છે કુદરતનું એટલે કે ભગવાનનું તો છીપલા પણ આપણે લખીશું માણસ ન બનાવી શકે માં હવે એના પછીનો શબ્દ છે ખુરશી તો ખુરશી માણસ બનાવી શકે છે માટે આપણે લખીશું માણસ બનાવી શકે તે વિભાગમાં ખુરશી હવે એના પછીનો શબ્દ છે સૂર્ય તો સૂર્ય માણસ ન બનાવી શકે એ ભગવાને બનાવ્યો છે માટે આપણે લખીશું સૂર્ય માણસ ન બનાવી શકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જ બોક્સની અંદર જે શબ્દો ભેગા આપેલા હતા એને આપણે વર્ગીકરણ કરી અને બે વિભાગમાં વહેંચ્યા માણસ બનાવી શકે અને માણસ ન બનાવી શકે હવે આપણે સરસ મજાનું એક ગીત જોઈશું ગીતનું નામ છે દરિયા કાંઠે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગીત સમજી લઈએ અને ગાઈએ પણ ખરા તો ચલો પહેલા ગીત ગાઈએ ગીતનું નામ છે દરિયા કાંઠે દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળા રાજા રેતીમાં રમવાને ચાલો રે બાળા રાજા સંખલા છીપલા વીણીને માળા રે બનાવશું કાગળની બોડીને પાણીમાં રે તરાવશું મોજા સાથે બાત ભીડશું ચાલો બાળા રાજા દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળા રેતીના બંગલાઓ સાથે બેસી બનાવશું નાની ડિંગલી માટે ખુરશી ટેબલ લાવશું પાણીમાં છબછબિયા કરશું ચાલો બાળા રાજા દરિયા કાંઠે રમવા ચાલો રે બાળા રાજા ઊંચા ઊંચા આભલે સૂરજ દાદા આવશે સંધ્યા રંગોને પાણીમાં બિછાવશે દરિયામાં એ રંગો જોવા ચાલો બાળા રાજા દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળા રાજા નાની નાની માછલીઓ કાંઠે રમવા આવશે ગીત મધુરા ગાશે દરિયો હલાવશે મોજામાં હિલ્લોડા જોવા ચાલો દરિયા કાંઠે રમવા ચાલો રે બાળા રાજા તો વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાની આપણી કવિતા એટલે કે ગીત જોયું હવે ગીતમાં શું હતું વિદ્યાર્થી મિત્રો દરિયા કાંઠાની વાત કરી છે અને બાળા રાજા એટલે કે તમારા જેવા નાના નાના છોકરાઓને કહ્યું છે કે નાના નાના બાળા રાજાઓ ચાલો આપણે દરિયા કાંઠે જઈએ હવે દરિયા કાંઠે જઈને શું શું કરીશું તો કહે છે કે રેતીમાં પહેલા તો રમીશું ત્યાં દરિયા કિનારે શંખ છીપલા વીણીશું પછી દરિયા કિનારે પાણી હોય છે વિદ્યાર્થી મિત્રો તો ત્યાં કાગળની હોડી બનાવીને તરાવશું પછી કહે છે કે દરિયામાં જે મોટા મોટા મોજા આવે છે તો એની સાથે આપણે બાથ ભીડીશું એટલે કે દરિયામાં જ્યારે પાણીમાં તરવા પડીશું ત્યારે જે મોટા મોટા મોજા આવે એની સાથે આપણે બાથ
પીડશું અને રમીશું. નાની ડિંગલી માટે આપણે ટેબલ ખુરશી પણ લઈ જઈશું. પાણીમાં છબછબિયા કરીશું, પાણીમાં રમીશું. જ્યારે સુરત દાદા ઊંચા ઊંચા આપલે આપશે ત્યારે સંધ્યાના રંગો જે ફેલાયેલા હશે એ પણ આપણે જોઈશું. દરિયા કિનારે વિદ્યાર્થી મિત્રો બીજું શું હોય છે? નાની નાની માછલીઓ. તો નાની નાની માછલીઓ જે કાંઠે દરિયાના કિનારે આવશે તો એ જોવાની પણ આપણને મજા આવશે અને ત્યાં આપણે સરસ મજાના ગીતો પણ ગાઈશું. તો દરિયા કિનારે જઈ અને બાળા રાજાને કહે છે કે આપણે આ આ વસ્તુઓ કરીશું. રેતીમાં રમીશું, શંખલા છીંપલા વીણીશું, કાગળની હોડી બનાવીશું, પછી ઘર બનાવીશું અને પાણીમાં છબછબિયા પણ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તો આપણે સરસ મજાની કવિતા જોઈ. તો એ ગીતને આધારે એટલે કે કવિતાના આધારે આપણે સરસ રીતે જોડકા ચિત્ર ઉપરથી જોતા જઈશું અને જોડતા જઈશું. તમે એ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સૂચનામાં લખ્યું છે ગીતને આધારે યોગ્ય રીતે જોડો. એટલે કે અહીંયા જે આપણે હમણાં સરસ મજાનું ગીત જોયું એ ગીતની લીટી આપેલી છે અને એની સામે જ ચિત્રો આપેલા છે. તો લીટીને અનુરૂપ ચિત્ર સાથે આપણે જોડતા શીખીશું. તો પહેલાં પહેલું જોઈએ, લખ્યું છે શંખલા છીપલાની. તો આપણે ગીતમાં પણ જોયું હતું કે શંખલા છીપલા વીણીને માળા રે બનાવશું. એટલે કે શંખલા છીપલાની માળા બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે શંખ અને છીપલાની મદદથી જે માળા બનાવી છે એની સાથે આપણે એ ચિત્રને જોડીશું, શંખલા છીપલાની માળા બનાવીશું. હવે બીજી સૂચના જુઓ. તો લખ્યું છે કાગળની, તો કાગળની હોડીને પાણીમાં રેતર આવશું. તો ચિત્રમાં તમે જુઓ તો નાના બાળ રાજા શું કરી રહ્યો છે? પાણીની અંદર હોડીને તરાવી રહ્યો છે. તો કાગળની હોડીને પાણીમાં તરાવશું. ત્રીજી સૂચના જુઓ, ત્રણ નંબરમાં રેતીના, તો રેતીના બંગલાઓ સાથે બેસી બનાવશું. ચિત્રમાં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે નાના નાના બાળ રાજાઓ દરિયાકાંઠે શું કરી રહ્યા છે? રેતીમાંથી ઘર બનાવી રહ્યા છે. તો રેતીના બંગલાઓ સાથે બેસીને બનાવીશું. નંબર ચાર, નાની ડિંગલી માટે, નાની ડિંગલી માટે રે ખુરશી ટેબલ લાવશું. તો ચિત્રમાં તમે જુઓ કે નાની ડિંગલી માટે ટેબલ ખુરશી બતાવેલા છે. તો નાની ડિંગલી માટે ટેબલ ખુરશી લાવશું. તો એ વાક્ય સાથે એ ચિત્રને આપણે જોડી દઈશું. હવે જુઓ નંબર પાંચ, ઊંચા આભલે. તો શું હતું ગીતની લીટીમાં? ઊંચા આભલે સૂરજ દાદા આવશે. તો સામેના ચિત્રમાં આપણને જે સૂરજ દેખાય છે એની સામે એ વાક્યને જોડી દઈશું, ઊંચા આભલે સૂરજ દાદા આવશે. હવે નંબર છ જુઓ, નાની માછલીઓ. શું હતું ગીતની લીટીમાં? નાની માછલીઓ કાંઠે રમવા આવશે. એટલે કે દરિયા કિનારે નાની નાની માછલીઓ જે કિનારો છે ત્યાં રમવા માટે આવશે. તો એ વાક્યને આપણે એ ચિત્ર સાથે જોડી દઈશું. ઓકે, થેન્ક યુ.